हेलो फ्रेंड्स, आज ना आपको वीडियो ना टॉपिक छे थ्योरी ऑफ मशीन्स यूनिट वन इंट्रोडक्शन लेक्चर नंबर सिक्स। छेला लेक्चर नी अंदर आपणे काइनेमेटिक चेन मिकेनिजम्स एंड इन्वर्जन ऑफ मिकेनिजम्स छे आपणे जोयु, टाइप्स ऑफ काइनेमेटिक चेन आपणे जोया अने थ्री टाइप्स ऑफ काइनेमेटिक चेन्स जे आपणे लास्ट लेक्चर नी अंदर जोया। अने पेलू छे एमां फोर बार चेन मिकेनिज्म, बीजू छे सिंगल स्लाइडर क्रेंक चेन मिकेनिज्म अने त्रीजू छे डबल स्लाइडर क्रेंक चेन मिकेनिज्म। तो हवे आ वीडियो नी अंदर आजे आपणे इन्वर्जन ऑफ फोर बार चेन मिकेनिज्म छे ए आपणे जोशुं। जुओ, आपणे फोर बार चेन मिकेनिज्म आपणे जोयुं तुं के चार लिंक जोड़ाई अने एक मिकेनिज्म छे ए तैयार करे छे, तो तेने आपणे शुं कहेशुं? फोर बार चेन मिकेनिज्म छे ए कहेशुं, जे अहींया लिंक वन टू थ्री अने फोर आ चार लिंक जोड़ाई अने एक मिकेनिज्म तैयार करे छे, तो तेने आपणे फोर बार चेन मिकेनिज्म कीधुं। हवे आने आने आपणे इन्वर्जन्स आपणे जोईए छे, तो एना घणा बधा उदाहरण होई शके, पण अहींया आपणे चार एक्जाम्पल्स छे आपणे लीधेला छे। एमां पहेलुं छे बीम एंजीन। बीम एंजीन छे ए तमने पहेलाना जमानाना एंजीन्स छे याद करावे छे। जुओ, અહીંયા અહીંયા એક આ રીતના કોલમ જેવું હોય છે અને આ કોલમ સાથે બેઝમાં અને આ પિસ્ટન સિલિન્ડર છે એ ફિક્સ કરેલું છે, તેમાં પિસ્ટન અને ક્રેન્ક, પિસ્ટન સિલિન્ડર અને ક્રેન્ક તેની સાથે આ ફ્રેમ સાથે કનેક્ટેડ છે। જુઓ, અહીંયા લિંક વન, આપણે આને ફિક્સ્ડ લિંક છે એને આપણે લિંક વન છે એ તરીકે આપણે કહી શકીએ। લિંક વન જે છે આખે આખી જે ફિક્સ્ડ લિંક દેખાય છે તે છે, જે મૂવ નહીં કરે। લિંક ટુ છે એ આપણે ક્રેન્કને આપણે કહીએ, તો આપણી ક્રેન્ક છે એ શું કરશે? એ રોટેટ કરશે, પણ એ લિંક વન અને લિંક ટુ વચ્ચેનું જે રિલેશન છે એ ટર્નિંગ પ્રકારનું છે। જુઓ, અહીંયા આ જે રિલેશન છે, અહીંયા જોઈન્ટ છે એ ટર્ન થશે, બરાબર? તો આ ક્રેન્ક છે આપણું લિંક નંબર ટુ છે, આ જે લીવર જે છે એ લીવર એ આ રીતના ઓક્સિલેટ થશે, બરાબર? એટલે આ લીવર જે છે એને આપણે લિંક થ્રી કહેશું, અને અહીંયા પિસ્ટન જે છે એ પિસ્ટનને જે પિસ્ટન રોડ જે છે એ પિસ્ટન રોડને આપણે લિંક નંબર ફોર કહેશું, બરાબર? તો આ લિંક વન ટુ થ્રી અને ફોર આ ચાર લિંક મળી અને આપણને શું આપે છે? એ આપણને ફોર બાર ચેઇન મિકેનિઝમ આપે છે। જુઓ, અહીંયા પિસ્ટન ને આપણે અહીંયા સ્લાઇડિંગ મોશન આપે છે, પણ અહીંયા આપણે એને કાઇનેમેટિક ફોર બાર ચેઇન મિકેનિઝમ ની અંદર આપણે ગણેલું નથી। શા માટે? કારણ કે આપણને ખબર છે કે ફોર બાર ચેઇન મિકેનિઝમ ની અંદર ચાર પેર જે બને છે એ ચારે ચાર પેર છે એ ટર્નિંગ પ્રકારની હોય છે, અને તેથી આપણે અહીંયા પિસ્ટન ને અહીંયા આપણે સામેલ કરેલું નથી, બરાબર? તો લિંક વન એટલે કે ક્રેન્ક ને જયારે આપણે ક્લોકવાઇઝ મુવમેન્ટ આપશું તે શું કરશે? આ લિંક દ્વારા એ લિંક થ્રી ને છે એ ઓક્સિલેટિંગ મોશન આપશે, બરાબર? પણ આ બધી જ લિંક જે જોડાયેલી છે તે બધા જ લિંકની વચ્ચેનું મોશન છે ટર્નિંગ પ્રકારનું જ હશે, તેથી આપણે કહી શકાય કે બીમ એન્જિન છે એ ઇન્વર્ઝન છે ફોર બાર ચેઇન મિકેનિઝમનું, બરાબર? હવે આપણું બીજું જે એક્ઝામ્પલ છે એ છે લોકોમોટિવ કપલિંગ રોડ। આપણે જૂના જમાનાની ટ્રેન્સ છે એ જોઈ હશે, જ્યારે આપણે આ ટ્રેન્સની અંદર આ રીતનું એન્જિનમાં એક મિકેનિઝમ છે એ નીચે તેના વ્હીલ્સની અંદર જોયું હોય, તો શું થાય છે કે એક વ્હીલની અંદર જે પાવર જનરેટ થાય અને એક વ્હીલમાં જે ટ્રાન્સમિટ થાય છે એ જ મોશન અથવા તો પાવર એ બીજા વ્હીલની અંદર ટ્રાન્સમિટ કરવા માટે આ કપલિંગ રોડનો છે એ ઉપયોગ થાય છે। શું કરવામાં આવે? તો બે વ્હીલને આ રીતના એક ફિક્સ લિંકથી લિંક વન દ્વારા એને આપણે જોઈન્ટ કરેલા છે વ્હીલને, બરાબર? જે ફિક્સ લિંક તરીકે વર્તન કરશે, બરાબર? અહીંયા લિંક નંબર ટુ થ્રી અને ફોર આ ત્રણે ત્રણ લિંક મળી અને શું કરશે કે જ્યારે સમજો ફોર એક્ઝામ્પલ આ વ્હીલની અંદર પાવર છે એ ટ્રાન્સમિટ કરવામાં આવ્યો, એન્જિનનો પાવર છે આ વ્હીલમાં ટ્રાન્સમિટ કરવામાં આવ્યો, તો તે પાવર છે એ જે બીજું વ્હીલ છે તેની અંદર ટ્રાન્સમિટ કરવા માટે શું કર્યું? તો આ ક્રેન્ક છે એ આને સમજો કે આપણે આને કનેક્ટિંગ રોડ કહીએ,
तो आ बीजा जे रोड साथे कपलिंग रोड साथे ये मोशन ट्रांसमिट करशे अने आ जे मोशन छे ये लिंक नंबर 4 मां ट्रांसमिट करशे अने जेना लीधे व्हील छे ए एनी अंदर पूर्णपणे मोशन छे ट्रांसमिट थशे। आ प्रकारनुं लोकोमोटिव कपलिंग ए रेलवे ना ट्रेन ना एंजीन नी अंदर ए यूज थतुं हतुं बराबर। त्रीजो जे एक्जाम्पल छे ए छे आपणुं वोट स्ट्रेट लाइन मेकेनिझम बराबर। जो अहीं पण चार लिंक छे अने चारे चार लिंक छे ए मळी अने चार टर्निंग पेर बनावे छे अने ए चार लिंक शुं आपे छे तो जो अहीं स्ट्रेट लाइन मेकेनिझम आपणने जे एंड जे आपणुं कार्य जे छे शुं करे छे अहीं कार्य शुं मळे छे तो के एक स्ट्रेट लाइन नी अंदर ज आ लिंक छे एमां जे पॉइंट ई छे तो एक स्ट्रेट लाइन नी अंदर ज वर्क करशे। कई रीतना जुओ अहीं एक प्लंजर आपेलू छे अथवा तो पिस्टन सिलिंडर पण कही शको तमे एने बराबर। पिस्टन छे ज्यारे उपरनी तरफ मूव करशे तो शुं थशे पिस्टन ऊपर तरफ मूव करशे तो आ लिंक नंबर 4 जे छे ए लिंक नंबर 4 द्वारा जो अहीं 1 2 अने 3 आ लिंक ना 3 एलिमेंट्स छे तो आ लिंक नंबर 4 द्वारा आ जे आख्या के लिंक छे ए शुं थशे ए उपरनी तरफ गति करशे। हवे उपरनी तरफनुं जे मोशन छे ए लिंक 2 नी अंदर कारण के लिंक 1 छे फिक्स लिंक छे लिंक 2 अने 3 नी अंदर कई रीतना ट्रांसमिट थशे जुओ अहीं आ लिंक छे ए आ रीतना ऊपर जशे तो एनी साथे साथे आ जे पॉइंट्स छे ए पण ऊपर जवाना छे बराबर। तो आनी साथे जोडायेलू जे आ ई पॉइंट छे ए अहीं आवशे बराबर आने आपणे ई1 डेश કહીએ તો શું થશે સોરી જો આ પોઈન્ટ ને આપણે બી કીધું છે તો આને બી ડેશ કહીએ આ પોઈન્ટ ને સી કીધું છે તો આ પોઈન્ટ ને સી ડેશ કહીએ અને આ પોઈન્ટ ને ડી ડેશ કહીએ। તો આખે આખું જે મિકેનિઝમ છે એ ઉપરની તરફ ગતિ કરશે અહીંયા એફ ડેશ છે જુઓ જ્યારે પ્લંજર પોતાની સ્થિર સ્થિતિમાં હતું ત્યારનું મિકેનિઝમ બ્લેક કલરથી દેખાડેલું છે અને જ્યારે પ્લંજર છે પિસ્ટન છે ઉપરની તરફ ગતિ કરશે તો એ શું કરશે તો એ આ રીતના આખું મોશન આપશે અને ઈ પોઈન્ટ છે એ ઉપરની તરફ કરશે ઉપરની તરફ જશે અને એ એક સ્ટ્રેટ લાઇનની અંદર જ મૂવ કરી શકશે। જુઓ અહીંયા બધી જ લિંક છે એકબીજા સાથે જોડાઈ અને ટર્નિંગ મૂવમેન્ટ આપે છે આ બધી જ લિંક એકબીજા સાથે જોડાઈને ટર્નિંગ મોશન આપે છે તેથી આ મિકેનિઝમ વોટ સ્ટ્રેટ લાઇન મિકેનિઝમ પણ આપણને 4-bar ચેઇન મિકેનિઝમ નું ઇન્વર્ઝન છે એમ કહી શકાય। આપણે ટ્રેન ની અંદર જ આપણે ઇલેક્ટ્રિક ટ્રેન્સ છે એની અંદર પેન્ટોગ્રાફ આપણે જોયું હશે જે હાઈ વોલ્ટેજ જે પાવર છે એની લાઇન છે તેની ઉપર હોય છે ટ્રેન ની ઉપર અને એ પાવર ટ્રેન ની અંદર લાવવા માટે ટ્રેન ના એન્જિન માં લાવવા માટે પેન્ટોગ્રાફ નો ઉપયોગ થાય છે બરાબર। પેન્ટોગ્રાફ પણ આ જ મિકેનિઝમ ઉપર વર્ક કરે છે બરાબર। એટલે મિત્રો તમે 4-bar ચેઇન મિકેનિઝમ છે એ ક્યાં ક્યાં લાઈવ ઉપયોગમાં આવે છે તે પણ જોઈ શકો છો। ચોથું જે મિકેનિઝમ છે આપણું એ છે એકરમેન્સ સ્ટીયરિંગ ગિયર મિકેનિઝમ। જુઓ આપણને ખબર છે કે આપણી કાર છે એ જ્યારે આપણે ટર્ન લઈએ છીએ ત્યારે શું થાય છે તો આપણે આપણા સ્ટીયરિંગ ને છે એ ફેરવવું પડે છે જે બાજુ આપણે ટર્ન લેવો એ બાજુ આપણું સ્ટીયરિંગ છે એ આપણે રોટેટ કરીએ છીએ પણ તેની પાછળ એક ખૂબ સરસ મિકેનિઝમ કામ કરે છે। જુઓ સમજો કે આપણે કોઈ એક ફ્રેમ ઉપર આ રીતના આપણે વ્હીલ છે એ ફિક્સ કરી દઈએ અને જ્યારે આપણે સમજો કે આની સાથે સીધું સ્ટીયરિંગ ગિયર છે એ કનેક્ટ કરી દઈએ તો શું થાય જુઓ મિત્રો જો આ લિંક છે એ ફિક્સ હશે અને વ્હીલ છે એ ફક્ત આ રીતના ક્રોસ થશે તો શું થશે જુઓ સમજો કે આપણને ખબર છે કે જ્યારે આપણી કાર ટર્ન લેતી હોય તો જે કારના અંદરના જે વ્હીલ્સ છે અને બહારના જે વ્હીલ્સ છે એની અંદર જુઓ તમે એથ્લેટિક્સ પણ જોયું હશે ઓલિમ્પિક્સ
ની અંદર જે એથ્લેટિક્સ ની ગેમ આવે છે તેની અંદર પણ આ વસ્તુ તમે જોઈ હશે. જુઓ એક એક વ્યક્તિ છે અંદરના રેડિયસ ઉપર રન દોડી રહ્યો હોય અને એક વ્યક્તિ છે બહારના રેડિયસ ઉપર દોડી રહ્યો હોય તો તેને બંનેને અલગ અલગ ડિસ્ટન્સ છે એક આપવું પડે. અહીંયા પણ કારના કેસમાં પણ એવું જ થશે. અંદરના જે વ્હીલ છે એનો રેડિયસ અલગ હશે અને બહારના વ્હીલ છે એનો રેડિયસ અલગ હશે, બરાબર. તો આ રેડિયસના ડિફરન્સને લીધે શું થશે, તો અંદરના વ્હીલ જયારે આપણે ટર્ન કરશું ત્યારે ફટાફટ ફરી જશે અને બહારના વ્હીલને એ જ ડિસ્ટન્સ કાપવા માટે, બરાબર, અથવા તો એ ડિસ્ટન્સ એના માટે છે એ વધી જશે અને એ કાપવા માટે વધારે ટાઈમ લાગશે, તો આપણી કાર છે એ સ્કીડ થવાની શક્યતાઓ વધી જાય, બરાબર મિત્રો. તો અહીંયા એકરમેન સ્ટીયરિંગ મિકેનિઝમ શું કરે છે, તો એકરમેન સ્ટીયરિંગ મિકેનિઝમ આપણને ટર્નિંગ કારનું ટર્નિંગ કરવા માટે હેલ્પ કરે છે. કઈ રીતના, જુઓ અહીંયા એકરમેન સ્ટીયરિંગ મિકેનિઝમ અહીંયા આપેલું છે. અહીંયા આ લિંક સાથે આપણું સ્ટીયરિંગ ગિયર છે એ કનેક્ટેડ હોય છે. તો આ શું કરશે, જુઓ જયારે આપણે સમજો કે રાઇટ ટર્ન લઈએ છીએ, આપણી કાર છે રાઇટ ટર્ન લેશે, તો રાઇટ ટર્ન લેતી વખતે અંદરના વ્હીલને ઓછું રેડિયસ કવર કરવાનું થશે અને બહારના વ્હીલને વધારે રેડિયસ કવર કરવાનું થશે. એટલે જુઓ આપણે મેં ઓલિમ્પિક્સનું ઉદાહરણ શા માટે લીધું, કારણ કે જયારે કોઈ પણ ટ્રેક ઉપર આ રીતના ગોળાઈ ઉપર રનિંગ કરવાનું હોય તો શું કરવામાં આવે, તો જે લાઈન જે હોય છે તેમાં સમજો કે ત્રણ વ્યક્તિ દોડી રહ્યા હોય તો જે અંદરનો વ્યક્તિ છે તે આ રીતના પાછળથી ચાલુ કરે, એની આગળનો વ્યક્તિ થોડુંક આગળથી અને એની આગળનો વ્યક્તિ એનાથી પણ આગળથી ચાલુ કરે છે, બરાબર. તો એને વહેલું સ્ટાર્ટ મળે કે જેથી કરીને ડિસ્ટન્સ છે ઇક્વલ થઈ જાય. આમાં પણ એ જ રીતના સ્ટીયરિંગ ગિયરની અંદર પણ એ જ રીતના થશે કે જયારે આપણે ટર્ન લેશું ત્યારે અંદરનું વ્હીલ છે એ પાછળ ધકેલાશે અને બહારનું જે વ્હીલ છે એ આગળ ધકેલાશે, જેથી કરીને જે આ ડિસ્ટન્સ મળે છે તો આગળના બહારના વ્હીલને છે એટલું ડિસ્ટન્સ કવર કરવું પડતું નથી અને તેથી આપણે આપણી કાર છે એ ઇઝીલી આપણે ટર્ન કરાવી શકીએ છીએ. તેથી મિત્રો અહીંયા જે ફોર બાર ચેઇન મિકેનિઝમ છે એ કેટલું ઉપયોગી છે આપણા માટે તે પણ આપણને ખબર પડશે. તો મિત્રો ઇન્વર્ઝન ઓફ ફોર બાર ચેઇન મિકેનિઝમ, કાઇનેમેટિક ચેઇન નું ઇન્વર્ઝન તમે જોયું. આઈ હોપ કે તમે આ ઇન્વર્ઝન છે સારી રીતના સમજી ગયા હશો. તો આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઇન્વર્ઝન ઓફ સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમ લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ.